नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित एनी अंदर स्वाध्याय 14.5 एनी अंदर आपणे प्रश्न 5 सुधी जोयुं हतुं। हवे आपणे प्रश्न 6 जोईए कि केन्द्र सी अने त्रिज्या 3.4 सेंटीमीटर वाळुं वर्तुळ रचो, तेनी कोई पण जीवा ए बी दोरो अने तेनो लंब द्विभाजक रचो जे सी माथी पसार थाय छे के केम ते चकासो। एटले के अहींया आपणी आ संख्या छे केन्द्र सी अने त्रिज्या 3.4 सेंटीमीटर वाळुं वर्तुळ रचो, तेनी कोईपण जीवा ए बी दोरो अने ए बीनो लंब द्विभाजक रचो ते सी माथी पसार थाय के केम ते चकासो। तो हवे आपणे जोईए, अहींया आपणे एक सी केन्द्र लईए। એટલે કે સૌથી પહેલાં તો આ પ્રશ્ન 6 માટે એક કેન્દ્ર જેને આપણે સી નામ આપીએ, આ સી કેન્દ્રવાળું 3.4 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે કે આ 3.5થી આ એક ઓછું 3.4 સેન્ટીમીટર આ ત્રિજ્યા લીધી આપણે, 3.4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ વર્તુળ સીને કેન્દ્ર લઈ આપણે એક વર્તુળની રચના કરીએ, બરાબર છે। આ વર્તુળની રચના કરી, હવે આપણે કોઈ એક જગ્યાએ વ્યાસ લેવાનો છે। અહીંયા આપણે વ્યાસ લેવાનો નથી, જીવા લેવાની છે, જીવા એ બી, આ એ અને બી બિંદુ લઈ અને વર્તુળની આપણે એક જીવા લઈએ। એવું કીધું છે કે આ જીવા એ બીનો લંબ દ્વિભાજક રચો, એટલે કે હવે આપણે અડધા કરતાં વધારેનું માપ લઈએ જીવાના, અડધા કરતાં વધારેનું, અને એક ચાપ બિંદુ એ પરથી ઉપરની તરફ, એવી જ રીતે નીચેની તરફ, તેવી જ રીતે બિંદુ બી પરથી એક ચાપ ઉપરની તરફ, બીજી ચાપ નીચેની તરફ। હવે શું દોરવાનું છે? તો આપણે આનો લંબ દ્વિભાજક રચવાનો છે જે સીમાંથી પસાર થાય છે, તો આ એનો લંબ દ્વિભાજક આપણે રચ્યો, તો જે કેન્દ્ર સીમાંથી પસાર થાય છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। અહીંયા આપણે રેખા એલ લઈએ, તો એ સેનામાંથી બિંદુ સીમાંથી પસાર થાય છે જે આપણે સમજ્યા, બરાબર છે। તો આપણે લખવાનું કે કેન્દ્ર સી વાળા વર્તુળમાં એ બી જીવા માંથી દોરેલ લંબ દ્વિભાજક કેન્દ્ર સીમાંથી પસાર થાય છે જે આપણે જોયું, બરાબર છે ને। હવે પ્રશ્ન નંબર સાત અહીંયા આપણી પાસે છે કે એ બીને વ્યાસ લઈ ઉપરનો પ્રશ્ન 6 ફરીથી કરો, એટલે કે એ બીને હવે વ્યાસ લેવાનો છે અને એ વ્યાસમાંથી તેનો લંબ દ્વિભાજક દોરવાનો છે, બરાબર છે। તો આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત એ બી વ્યાસ લેવાનો છે, એટલે કે સી કેન્દ્રવાળું અને 3.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ રચવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે આ સી કેન્દ્રવાળું અને 3.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું, અહીંયા આપણે આ 3.4 સેન્ટીમીટરનું માપ લઈ આ શૂન્ય પર 3.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે શું રચવાનું છે? વર્તુળ રચવાનું છે, બરાબર છે। આ રીતે આ વર્તુળ, હવે એ જે એ બી છે આપણે તેને શું લઈશું? વ્યાસ, અને વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે કે આપણે એ બી
व्यास लईए आ ए અને આ બિંદુ બી આ વ્યાસ લઈએ હવે તેનો આપણે લંબવત વિભાજક દોરીએ એટલે આપણે અહીંયા પણ અડધા કરતાં વધારેની ત્રિજ્યા લેવાની છે એક ચાપ બિંદુ બી પરથી ઉપર તરફ અને નીચે તરફ બીજો બિંદુ એ પરથી એક ચાપ ઉપરની તરફ અને નીચેની તરફ અહીંયાથી રેખા પસાર કરતા બરાબર છે અહીંયાથી આપણે રેખા પસાર કરીએ તો એ શેનામાંથી પસાર થાય છે કેન્દ્ર સીમાંથી પસાર થાય છે જે આપણે જોઈ શકીએ છીએ તો આ જ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે બરાબર છે મિત્રો ત્યારબાદ પ્રશ્ન 8 અને 9 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું